નમસ્કાર મિત્રો, તો જામનગર મહાનગરપાલિકા દ્વારા મિત્રો નવી ભરતી જાહેર થઈ ગઈ છે. તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. અને મિત્રો આ ભરતી કાયમી સરકારી નોકરી છે, તો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો. તમને આ વિડીયોમાં કુલ કેટલી જગ્યા છે, ક્યારે ફોર્મ શરૂ થવાના છે ઓનલાઈન, પગાર તમારો શું હશે, શારીરિક ધોરણ એટલે કે શારીરિક ધોરણો શું હશે, વય મર્યાદા કેટલી હશે, અને તમારે જો જામનગર મહાનગરપાલિકામાં જે આ ભરતી આવી છે તેમાં મિત્રો પરીક્ષા ફી કેટલી છે, તે બધી જ માહિતી તમને મિત્રો આ વિડીયોમાં મળી રહેશે. તો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો, પૂરેપૂરો મિત્રો વિડીયો જુઓ. અને જો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો. અને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મિત્રો ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, તો મિત્રો ખાસ આજે જ જોડાઈ જાઓ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ ચેનલમાં. કારણ કે મિત્રો તમને ભરતીને લગતી આવી નવી માહિતીઓ અને જે પણ ભરતીની નોટિફિકેશન હશે તેની મિત્રો PDF આપણે ટેલિગ્રામ ચેનલમાં ઓલરેડી મૂકી દીધેલી હોય છે. તો મિત્રો ખાસ તમારે જે PDF ડાઉનલોડ કરવી હોય, પરીક્ષાને લગતી અથવા તો કોઈ પણ ભરતીને લગતી માહિતી જો મેળવવી હોય તો મિત્રો ટેલિગ્રામ ચેનલમાં તમને ઓલરેડી મળી જશે. તો મિત્રો ખાસ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, તો આજે જ જોડાઈ જાઓ. અને મિત્રો વધારે વધારે ટેલિગ્રામની લિંક શેર કરો તમારા મિત્રોની. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો જામનગર મહાનગરપાલિકા દ્વારા કાયમી સરકારી નોકરીની ભરતીની જાહેરાત થઈ ગઈ છે. તો મિત્રો ફોર્મ ભરાવવાની શરૂઆત અને જાહેરાત ક્રમાંક પહેલાં આપણે જોઈ લઈએ કે 9/2023-24 વિગતવાર સૂચનાઓ મિત્રો આ જાહેરાત ક્રમાંક છે. અને મિત્રો ફોર્મ ભરવાની શરૂઆત 11/1/2024થી 12 વાગ્યાથી આ ફોર્મ શરૂ થવાના છે અને 25/1/2024 સુધી તમારે આ ફોર્મ ભરાવાના છે. અને મિત્રો જાહેરાત કઈ છે, તો મિત્રો મહાનગરપાલિકા એટલે કે જામનગર મહાનગરપાલિકામાં મિત્રો ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3ની આ ભરતી છે. તો મિત્રો એની જે તમારી ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3 માટે જો તમારે ફોર્મ ભરવું હોય તો તમારે શૈક્ષણિક લાયકાત શું હશે તે બધી જ માહિતી આ વિડીયોમાં તમને મિત્રો મળી રહેશે. તો વિડીયો સંપૂર્ણ જોઈ લો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો મિત્રો જગ્યા ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3 પુરુષ ઉમેદવાર મિત્રો ફોર્મ ભરી શકે છે. તો મિત્રો આનું પગાર ધોરણ ખૂબ જ સારું છે. તમારો પગાર 26,003 વર્ષ સુધી, એટલે મિત્રો 26,003 વર્ષ અને પછી મિત્રો તમે ફૂલ પગાર પંચમાં આવી જશો. અને કુલ જગ્યા મિત્રો આપણે જોઈએ તો તમારો પગાર મિત્રો આપણે જોઈ લીધો કે 26,000 હશે 3 વર્ષ સુધી. અને મિત્રો હવે આપણે જોઈએ કે કુલ જગ્યા કેટલી, તો મિત્રો 38 જગ્યા તમારી કુલ હશે, એટલે ઘણી જગ્યા કહેવાય. કારણ કે મહાનગરપાલિકામાં આટલી જગ્યા કો સારી કહેવાય, 38 જગ્યા તો કુલ હશે. અને વયમર્યાદા મિત્રો 33 વર્ષ વયમર્યાદા હશે અને ઓછામાં ઓછી તમારી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. અને મિત્રો પસંદગીની પદ્ધતિ કેવી છે, તો મિત્રો શારીરિક ક્ષમતા શારીરિક ધોરણો હશે. તો મિત્રો કેટેગરી વાઇઝ કેટલી જગ્યા હશે તો એ મિત્રો આપણે જોઈએ. તો મિત્રો કેટેગરી વાઇઝ તમારી જગ્યા બિન અનામતમાં 13 જગ્યા છે, અનુસૂચિત જાતિમાં 3 જગ્યા છે, અનુસૂચિત જનજાતિમાં 8 જગ્યા છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં 9 જગ્યા છે અને આર્થિક નબળા વર્ગ 5 જગ્યા છે અને માજી સૈનિક માટે 3 જગ્યા આપેલી છે મિત્રો. તો આ મિત્રો આની જો તમારી બધી જ માહિતી મેળવી હોય, આ PDF જો તમારે જોઈતી હોય તો મિત્રો ટેલિગ્રામ ચેનલમાં આપણે આ PDF ઓલરેડી મૂકેલી છે. મિત્રો ખાસ ટેલિગ્રામની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો મિત્રો ચેકઆઉટ કરી શકો છો. અને મિત્રો અલગ અલગ જે આ કેટેગરી તમારી જો કોઈ પ્રશ્ન હોય આ ભરતીને લગતો, તો મિત્રો આ તમને સરનામું આપવામાં આવેલું છે, તમે અહીં તમે જઈને તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો. તો મિત્રો શૈક્ષણિક લાયકાત ઘણા ખરા વિદ્યાર્થીઓ મિત્રો રાહ જોઈ રહ્યા છે કે આપણે આને ફોર્મ ભરવું હોય ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3 પુરુષ ઉમેદવાર મિત્રો, તો મિત્રો તમારી શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ. તો મિત્રો ઉમેદવારે ઉચ્ચ માધ્યમિક શાળા પ્રમાણપત્ર SSC ધોરણ 12 અથવા તો તેની સમકક્ષ સરકાર માન્ય કરેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.
નેશનલ ફાયર એકેડેમી ગુજરાત. મિત્રો આ મહત્વનું છે, બે નંબરનું, કે નેશનલ ફાયર એકેડેમી ગુજરાત સરકાર માન્ય અથવા તો નેશનલ ફાયર એકેડેમી કેન્દ્ર સરકાર ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી ફાયરમેન કોર્સ ડ્રાઈવર કમ પંપ ઓપરેટરનો 6 માર્ચનો મિત્રો આ કોર્સ આવે છે, તે મિત્રો તમારે પાસ કરેલો હોવો જોઈએ. અને 3 નંબર, કે હેવી મોટર વ્હીકલ ભારે વાહનનું લાયસન્સ ધરાવતા હોવા જોઈએ. ગુજરાત જાહેર સેવા વર્ગીકરણ અને રિક્રુટમેન્ટ રૂલ્સ 1967 મુજબ કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ. તો મિત્રો ઘણા ખરા આ ક્રાઇટેરિયા નહીં હોય તો મિત્રો તમે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો આ વિડીયો સંપૂર્ણ જોશે નહીં. પરંતુ મિત્રો એક ખોટી વાત છે, તમારે વિડીયો સંપૂર્ણ જોઈ લેવો, કારણ કે આવનાર સમયમાં મિત્રો તમને ખૂબ જ આ ઉપયોગી બને. જો તમે પૂરેપૂરી માહિતી તમે ફાયરમેન વિશે જાણતા હોય તો તમને ખબર પડે કે તમારે ફાયરમેનનો કોર્સ કરવો છે કે નથી કરવો, તો એના તમારે ફાયરમેનમાં જો ફોર્મ ભરવું હોય તો શું શું લાયકાત જોઈએ. તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લઈ ગયો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો મિત્રો શારીરિક ધોરણ શું હોય છે, તો વર્ગ 3 એટલે કે ગુજરાત રાજ્યના અનુસૂચિત જનજાતિ એટલે કે ST ઉમેદવારો માટે મિત્રો ઓછામાં ઓછી તમારી ઊંચાઈ 160 સેમી હોવી જોઈએ. અને મિત્રો ગુજરાત રાજ્યના અનુસૂચિત જનજાતિ એટલે કે ST માટે મિત્રો 165, જે ST સિવાયના જે ઉમેદવાર હોય તેમના માટે 165 સેમી ઊંચાઈ હોવી જોઈએ. અને ઓછામાં ઓછી મિત્રો 7 તો મિત્રો સામાન્ય અનુસૂચિત જાતિ એટલે કે જનજાતિને ST એટલે બધાને સરખી જ છે, 81 અને ફૂલ આવીને 86 તમારે કરવાની છે. એટલે મિત્રો તમારી ઓછામાં ઓછી 7-5 સેમી તો ફૂલાવી જ જોઈએ. અને મિત્રો તમારો વજન ઓછામાં ઓછો 50 કિલો હોવો જોઈએ. મિત્રો આ તમારે ક્રાઇટેરિયા છે શારીરિક ધોરણના. તો મિત્રો આવી રીતે તમે ફોર્મ ફિલિપ કરી શકો છો. અને મિત્રો નોંધ અહીં આપવામાં આવી છે કે કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની 7 ફૂલાવી 5 સેમી કરતાં ઓછી ન હોવી જોઈએ. ત્યારે એ નીચે દર્શાવેલ શારીરિક ખામીમાંથી કોઈ પણ ખામી ધરાવતા ઉમેદવારને શારીરિક રીતે અયોગ્ય માનવામાં આવશે. મિત્રો આ તમારા ક્રાઇટેરિયા છે, 9 આપેલા છે, મિત્રો ખાસ ધ્યાનથી જોઈ લેવા. તો મિત્રો શારીરિક ક્ષમતા 4B સ્વિમિંગ ટેસ્ટ, મિત્રો તમારે એક સ્વિમિંગ ટેસ્ટ આપવાની થશે. તો 150 સેકન્ડ 150 સેકન્ડમાં 100 મીટર સ્વિમિંગ કરવાનું રહેશે. મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો કોર્સ કરેલો હોય અને જે પણ વિદ્યાર્થી મિત્રોને કોર્સ કરવો હોય, તો મિત્રો ખાસ તમારી જો સરકારી નોકરી અથવા તો સરકારી નોકરીની ભરતી એટલે કે સરકારી નોકરીની ભરતી જો આવે અલગ અલગ મહાનગરપાલિકામાં આવતી જ હોય છે, તો મિત્રો ખાસ આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી બનશે કે શું શું ક્રાઇટેરિયા હોય છે તો તમને ખબર પડે કોર્સ કરવાની. ખાલી મિત્રો 6 મંથનો કોર્સ આવે છે, તો ખાસ વહેલી તકે કરી લેવો ફોર્મ ભરાતા હોય તો. મિત્રો 150 સેકન્ડમાં 100 મીટર સ્વિમિંગ કરવાનું રહેશે. સ્વિમિંગ ટેસ્ટના નીચે મુજબના સમય અને ગુણ રહેશે. મિત્રો તો ખાસ આ તમારા જે 100 મીટર સ્વિમિંગમાં 150 સેકન્ડ આપવામાં આવશે, તો તમે જો 150 સેકન્ડમાં પૂરું કરો તો 10 માર્ક તમને આપવામાં આવશે. 140 સેકન્ડમાં પૂરું કરશો તો 20 માર્ક, 135 સેકન્ડમાં 30 માર્ક, 130માં 40 માર્ક. તો મિત્રો આવી રીતે મિત્રો જો તમે 100 સેકન્ડમાં પૂરું કરી દઉં તો મિત્રો 100 માર્ક મળે, બહુ જ સારા કહેવાય. 100 સેકન્ડમાં જો તમે 100 મીટર પૂરું કરો તો 100 માર્ક મળે, મિત્રો ખૂબ જ સારા કહેવાય કે તમે કેટલી લીડ પકડ્યો આગળ. કારણ કે 100 સેકન્ડમાં પૂરું કરો અને 100 ગુણ મળે તો તમારું મેરિટ ખૂબ જ સારું બને. તો મિત્રો જે પણ ઉમેદવાર સ્વિમિંગ ટેસ્ટ નાપાસ થશે તે ઉમેદવારોએ પરત જવાનું રહેશે, તેઓ આ તબક્કાથી બાકાત થશે અને આગળના ટેસ્ટ માટે લાયક ગણાશે નહીં. મિત્રો આ તમારી. અને મિત્રો હવે 4B2 ડીપ ડાઇવિંગ ટેસ્ટ. તો મિત્રો સ્વિમિંગમાં ટેસ્ટમાં પાસ થયેલ ઉમેદવારોને ડીપ ડાઇવિંગ ટેસ્ટ આપવાની રહેશે. મિત્રો જેમાં સ્વિમિંગ પુલ અંદર તળિયામાંથી વસ્તુ પદાર્થ શોધીને બહાર લાવવાનો રહેશે. જે ઉમેદવારો આ ટેસ્ટમાં નાપાસ થશે તે ઉમેદવારે પરત જવાનું રહેશે, તેઓ આ તબક્કેથી બાકાત થશે અને આગળના ટેસ્ટ માટે લાયકાત ગણશે નહીં. મિત્રો આ હતું મિત્રો
ડીપ ડાઇવિંગ ટેસ્ટ. અને હવે મિત્રો જોઈએ 4B3 રોપ ક્લાઇમ્બિંગ ટેસ્ટ. તો મિત્રો ડીપ ડાઇવિંગ ટેસ્ટ પાસ થયેલ ઉમેદવારોએ રોપ ક્લાઇમ્બિંગ ટેસ્ટ આપવાની રહેશે, જેમાં ઉમેદવારોએ 20 ફૂટ ઊંચા દોરડા ઉપર દોરડાને પગ ટચ કર્યા વગર ચડવાનું રહેશે. જે ઉમેદવારો આ ટેસ્ટમાં નાપાસ થશે તે મિત્રો ઉમેદવારો પરત જવાનું રહેશે અને તેઓ આ તબક્કેથી બાકાત થશે અને આગળના ટેસ્ટ માટે લાયકાત ગણાશે નહીં. તો મિત્રો હવે જોઈએ 4B4 એટલે કે 100 મીટર દોડ હોઝ પાઇપ નોઝલ સાથે. મિત્રો આ ખૂબ જ મહત્વનું. તો મિત્રો રોપ ક્લાઇમ્બિંગ ટેસ્ટમાં પાસ થયેલ ઉમેદવારોએ 100 મીટર દોડ હોઝ પાઇપ નોઝલ સાથે લઈને 20 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. આ ટેસ્ટમાં 20 સેકન્ડથી વધુ લેનાર ઉમેદવાર નાપાસ ગણાશે. અને મિત્રો 20 સેકન્ડમાં જો તમે પૂરું કરશો તો તમને 10 ગુણ આપવામાં આવશે. 19 સેકન્ડમાં પૂરું કરશો તો 20 ગુણ અને જો 11 સેકન્ડમાં તમે પૂરું કરશો મિત્રો તો 100 ગુણ તમને આપવામાં આવશે. તો મિત્રો આવી રીતે તમારું જે ટેસ્ટિંગ ટેસ્ટ તમે આગળ પણ એક આપેલો ટેસ્ટ અને આ બીજો ટેસ્ટ મિત્રો આવી રીતે તમારું મેરિટ બનશે. અને જો મિત્રો આમાં જે વિદ્યાર્થી મિત્રો નાપાસ થશે તે આગળના તબક્કે ટેસ્ટ આપવા માટે લાયકાત ગણાશે નહીં. અને હવે મિત્રો આવશે 4B5 ડ્રાઇવિંગ ટેસ્ટ. તો મિત્રો 100 મીટર દોડ નોઝલ પાઇપ નોઝલ સાથે આમાં પાસ થયેલ ઉમેદવારોએ ડ્રાઇવિંગ ટેસ્ટ કરવાની રહેશે, જેમાં ઉમેદવારોએ ફાઇટર નિરીક્ષક જણાવે તે મુજબ HMV વાહન ચલાવી બતાવવાનું રહેશે. જે ઉમેદવારોએ HMV વાહન ટેસ્ટમાં નાપાસ થશે તે ઉમેદવારો બધા જ ટેસ્ટ પાસ કરેલ હશે તો પણ પસંદગી માટે નિમણૂક માટે ગેરલાયક ગણવામાં આવશે. તો મિત્રો સ્વિમિંગ ટેસ્ટ તથા ડ્રાઇવિંગ ટેસ્ટમાં મેરિટમાં આવેલ હશે તો પણ HMV વાહન સહિત અન્ય શારીરિક ટેસ્ટમાં પાસ થવાનું ફરજિયાત છે, અન્યથા નિમણૂક માટે ગેરલાયક ઠરશે. તો મિત્રો આવી રીતે બધું જ તમારું મેરિટ ઓલરેડી બનશે. તો મિત્રો ખાસ કોમ્પ્યુટરનું જ્ઞાન પણ ધરાવતા હોવા જોઈએ. તો મિત્રો આ બધી જ માહિતી તમને સંપૂર્ણ આપણે સારી રીતે આપી અને તમારું મિત્રો આવી રીતે તમારું 100 એટલે કે 200 ગુણનું પેપર થયું. આ 200 માર્કમાંથી તમારું મેરિટ બનશે અને ગુજરાતી અને હિન્દીનું નોલેજ પણ ધરાવતા હોવા જોઈએ. ગુજરાતી અને હિન્દી ભાષાનું મિત્રો ભારતનો નાગરિક હોવો જોઈએ અને વયમર્યાદા મિત્રો 18 થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તમને અનામત મળવા પાત્ર હશે તો તમને મિત્રો અનામત પણ મળશે, કારણ કે છૂટછાટ વયમર્યાદામાં આપેલી છે અલગ અલગ કેટેગરીમાં. તો મિત્રો આ છે તમારી અલગ અલગ કેટેગરીમાં વયમર્યાદામાં છૂટછાટ. અને મિત્રો સમયગાળો એટલે કે આજના સમયે તમારો પગાર પણ મિત્રો ખૂબ જ સારો હશે, 26,000 ફિક્સ પગાર. મિત્રો 3 વર્ષ પછી તમે ફૂલ પગાર પંચમાં આવી જશો. સામાજિક આપણે શૈક્ષણિક લાયકાત આગળ જોઈ લીધી. અને મિત્રો જો તમારે આ ફોર્મ ભરવું હોય તો તમારી પરીક્ષા ફી કેટલી ચૂકવવાની થશે? તો મિત્રો તમારી પરીક્ષા ફી આપણે જો નોટિસમાં આપેલો હોય તો હું તમને જણાવી દઉં કે તમારી પરીક્ષા ફી કેટલી થશે. તો મિત્રો પરીક્ષા ફી તમારી જે પણ વિદ્યાર્થી મિત્રો ST અને SC વિભાગ એટલે કે ST અને SC ના વિદ્યાર્થી મિત્રો છે તેમને મિત્રો 250 રૂપિયા આપવાના થશે. અને બિન અનામત વર્ગમાં જે આવતા હશે અને સામાજિક શૈક્ષણિક આર્થિક નબળા વર્ગના ઉમેદવારોએ 500 રૂપિયા ફી ચૂકવવાની થશે. તો મિત્રો ખાસ જે વિદ્યાર્થી મિત્રો ST અને SC વિભાગમાં આવે છે તેમને મિત્રો 250 રૂપિયા અને ઓપન કેટેગરી અને SC BCમાં આવે છે તેમને 500 રૂપિયા. તો આવી રીતે મિત્રો તમારી પરીક્ષા ફી રહેશે અને ઓનલાઈન તમે પેમેન્ટ કરી શકો છો. તો મિત્રો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આજે તમને આપી છે ફાયરમેનની. તો મિત્રો ખાસ વહેલી તકે ફોર્મ ભરી દેજો, કારણ કે ટૂંક જ સમય તમને આપવામાં આવ્યો છે ફોર્મ ભરવાનો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને મિત્રો વધારે વધારે શેર કરો, કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોની ખબર નહીં હોય, કોર્સ કરેલો હશે પરંતુ માહિતી
હજી નહીં મળી હોય તો તમારા મિત્રોને વધારે વધારે શેર કરો, અને જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જઈને તમે કોમેન્ટ કરી શકો છો, અને આ PDF તમને મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં ઓલરેડી તમને મળી જશે, અને ટેલિગ્રામ ચેનલ લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે મિત્રો ખાસ આજે જ જોડાઈ જાઓ, અવનવી માહિતી તમને કોઈ પણ ભરતીને લગતી માહિતી હશે તો મિત્રો તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે. તો મિત્રો ખાસ વિડીયો વધારે વધારે શેર કરજો, અને જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. જય હિન્દ મિત્રો.